ધનવાન બનતા પહેલા વિચારવું જોઈએ કે આ ધન શું છે. ધનવાન બનતા પહેલા વિચારવું જોઈએ કે આ ધન શું છે અને તેને કેવી રીતે મેળવી શકાય. ફક્ત રૂપિયા પૈસા કે સોના ચાંદીના ટુકડા જ ધન નથી, નથી તો આ બધા સૌભાગ્ય સાથે આવતા કે નથી દુર્ભાગ્ય સાથે જતા રહેતા. પ્રાચીન સમયમાં રૂપિયા પૈસાનું ચલણ નહોતું, વસ્તુ વિનિમય ચાલતો. સૌનું વાસ્તવિક અથવા શ્રમનું વાસ્તવમાં પરિવર્તન થતું હતું. જેમ કે એક વ્યક્તિ 8 કલાક પરિશ્રમ કરે તો એના બદલામાં તેને 5 કિલો અનાજ આપવામાં આવે. આ થયું શ્રમથી વસ્તુનું પરિવર્તન. વસ્તુથી વસ્તુનું પરિવર્તન એટલે એક વ્યક્તિ પાસે ગોળ છે અને તેને ઘી જોઈએ છે તો તે 7 શેર ગોળ આપીને 1 શેર ઘી મેળવી લે. વસ્તુ રાખવામાં લાવવા લઈ જવામાં તકલીફ પડતી હતી, આથી તેનું સ્થાન રૂપિયા પૈસા એ લઈ લીધું. વસ્તુઓ પણ મહેનતથી જ પેદા થાય છે, આથી અળદસ્ય પરિશ્રમ તત્વનું દ્રશ્ય સ્વરૂપ ધન છે. ધન એ જ વસ્તુ છે. એક મહિનો નોકરી કરવાથી 100 રૂપિયા મળે, એનો અર્થ છે 100 રૂપિયામાં ખરીદવાની વસ્તુઓ મળી. ધન ઉપાર્જનનો અર્થ આપણે એ સમજવાનો નથી કે રૂપિયા પૈસા કોઈ અચાનક મળી જશે નથી વસ્તુ. કોઈ અચાનક મળી જતી વસ્તુ છે અને આમની આમ પડેલી ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય છે. માની લો કે તમને 1 કલાક કામ કરવાના બદલામાં 1 શેર અનાજ મળે છે. હવે તમે ઈચ્છો છો કે મારી પાસે 5 મણ અનાજ ભેગું થઈ જાય તો એના માટે તમારે 2 ઉપાય કરવા પડશે. વધુમાં વધુ મહેનત અને ઓછામાં ઓછો ખર્ચ. 10 કલાક કામ કરશો તો 8 શેર અનાજ બચી જશે. આ રીતે 12 દિવસમાં 5 મણ અનાજ ભેગું થઈ જશે. ભેગું કરવા માટેનો આ એક સીધો સાદો ઉપાય છે. જો તમે ઓછા સમયમાં વધારે ધન ભેગું કરતા ઈચ્છતા હો તો ઉપાર્જન શક્તિ વધારો. ફક્ત શારીરિક પરિશ્રમથી જ નહીં પરંતુ માનસિક યોગ્યતા તથા પરિશ્રમના બદલામાં પણ પૈસા મળે છે. સાચી વાત તો એ છે કે શારીરિક શ્રમ કરતા માનસિક શ્રમનું મહત્વ 1000 ગણું વધારે છે. ભાર ઉપાડનાર કુલ્લી નિશ્ચિત સીમાથી જ વસ્તુ સીમાથી વધુ પૈસા કમાઈ શકતો નથી, પરંતુ વેગ બુદ્ધિ શ્રમની બાબતમાં આ પ્રતિબંધ નથી. કુલ્લી કરતા વેપારી શરીરથી ઓછી મહેનત કરે છે પણ બુદ્ધિથી વધુ કામ કરે છે. કામની પણ વિવિધ કક્ષાઓ હોય છે. જેમ કે એક પંખો ખેંચનાર કરતા મિલના મશીન ઉપર કામ કરનાર મજૂરને વધારે પગાર મળતો હોય છે. એ જ રીતે સામાન્ય બુદ્ધિ કરતા વિશેષ યોગ્યતા યુક્ત બુદ્ધિ વિશેષ મહત્વ હોય છે. જે લોકો ખૂબ ઝડપથી પૈસા કમાય છે તે તેમની બુદ્ધિની ઉત્તમતાની જ કિંમત છે. સદગુણો તીક્ષ્ણ બુદ્ધિ કરતાં વધારે કિંમતી છે. ખૂબ શારીરિક અથવા માનસિક મહેનત કરવાથી તથા તીક્ષ્ણ બુદ્ધિ અથવા પ્રકાંડ વિદ્યાના બદલામાં જ વધારે પૈસા મળે છે અને તેને વ્યવસ્થિત રીતે ખર્ચ કરવાથી ધનવાન બને છે. પરંતુ સદગુણોનું મહત્વ આનાથી પણ ઊંચું છે. ઈમાનદારી, ઉદારતા, પ્રેમ, કર્તવ્ય, નિષ્ઠા આ બધાની સાથે બીજા કોઈ ગુણ નથી તો કોઈ ચિંતા નથી. જોકે જાડી બુદ્ધિના માનવીઓએ એવું કહેતા પણ સાંભળ્યા છે કે આ જમાનો ખરાબ છે, અત્યારે તો કપટી અને બેઈમાની તથા ભ્રષ્ટાચારી ધનવાન બની શકે. બની શકે
પરંતુ તેમના આ વિચાર માત્ર ભ્રમ છે. બેમાનીથી કોઈને એક કે બે વાર છેતરી શકાય છે, પણ પછીથી તેને પડખે કોઈ ઊભું રહેતું નથી. સત્યમાં આનાથી ઉલટો ગુણ છે. શરૂઆતમાં સત્યનિષ્ઠ વ્યક્તિની આવક ભલે ઓછી હોય, પણ અંતમાં તે જુઠ્ઠી અને બેઈમાન વ્યક્તિ કરતા વધારે લાભ હશે. અમેરિકાના એક પ્રસિદ્ધ ધનકુબાઈનું કથન છે કે મારા વહીવટે કરેલી ઉન્નતિ સત્યપૂર્ણ વેપારની લીધે છે. મારા વહીવટે કરેલી ઉન્નતિ સત્યપૂર્ણ વેપારની લીધે છે. અમે ખરાબ માલ આપીને અથવા વધારે પૈસા લઈને આ સુધી કોઈ પણ ગ્રાહકને નારાજ કર્યો નથી. એક બીજા કારખાના વાળાનું કહેવું છે કે ઓછો નફો, સારો માલ અને સદવ્યવહાર. આ ગુપ્ત સિદ્ધાંતો છે જેને અપનાવીને અમારું નાનકડું કારખાનું આટલું મોટું બની ગયું. બજારનો વિશ્વાસ છે જેના આધારે ઉધાર માલ મળી રહે છે. શું ઈમાનદાર વગર મળતું શક્ય છે? થોડાક દિવસોમાં વધારે મેળવી લેવાની ઈચ્છામાં ગેરરીતિનો વ્યવહાર કરનાર એ મૂર્ખનો ભાઈ છે જેને એક દિવસમાં ધનવાન થવા માટે રોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીનું પેટ ચીરી નાખતું હતું. દુઃખની વાત તો એ છે કે લોકો બુદ્ધિ અને પરિશ્રમને જ ઉપાર્જન મુખ્ય સાધન સમજે છે અને એ ભૂલી જાય છે કે આ બંનેમાં મૂળમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ચરિત્ર બળ છે. જુઠ્ઠી જાહેરાતના કારણે કરોડો રૂપિયાવાળી કંપનીઓ ઉઠી જતા જોઈ છે અને સચ્ચાઈ પર નિર્ભય રહેનાર નાના વેપારીઓ ધંધો દિન રાત વધતો રહે છે. દુનિયા સત્યનિષ્ઠને ભલે મૂર્ખ સમજે, પણ ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. ધર્મ પણ આશ્રિત વ્યક્તિનો ધર્મ રક્ષા કરે છે. સુદામા માટે કૃષ્ણ, નરસિંહ માટે સાંભળ્યો છે, પ્રતાપ માટે મામાસા, ગૌતમ બુદ્ધ માટે અશોક બનીને આવી ગયા જાય છે બનીને આવી જાય છે અને તેના કોઈ કામને અટકાવવા દેતા નથી. બુદ્ધિમાન વેપારી એક દિવસમાં જ બધાના ખિસ્સા કાપીને ધન ભેગું કરી લેવાની તો નથી, પરંતુ પોતાની પ્રમાણિકતા તથા ઉત્તમતાથી સંસારની સામે પરીક્ષા આપે છે અને સવાયાપાર ઉતરે છે. આ પરીક્ષા તેને સમૃદ્ધ બનાવવાનું પ્રમાણપત્ર આપે છે. જો કે તમે કોઈ એક ધંધો કરી રહ્યા છો, તેમાં ગ્રાહકોને છેતરવા પડતા હોય અથવા તમે કોઈ એવી નોકરી કરી રહ્યા હોય જેના ગ્રાહકોને ઠગાવવામાં તમારું તન મન લગાવવું પડે તેમ હોય, તો આજે જ તેને છોડી દો. જો આત્માના અવાજને કચડીને તમે રોટલો મળતો હોય તો ભૂખે મરી જાઓ, પણ આ રીતે કમાવાનું બંધ કરો. આત્માનું માંસ કાપીને શરીરને ખવડાવવું મોંઘું પડી જશે. રેશમી વસ્ત્રો પહેરો નહીં, સંતાનને અંગે લપેટી રાખો, સટરસ ભોજન ખાઓ નહીં, સૂકો રોટલો ખાઈને પાણી પીઓ, આલીશાન બંગલામાં રહો નહીં, તૂટી ફૂટી ઝૂંપડીમાં જ ગુજારો કરી લો, પણ અધર્મનો પૈસો લો નહીં. કારણ કે જે સંપત્તિ બીજાને રોડાવીને લેવામાં આવે છે તે ચિત્કાર કરીને વિદાય લે છે. આવું ધન કોઈ પણ રીતે ધન કહેવાતું નથી. આપ ધનવાન જરૂર બનો, પણ પોતાની યોગ્યતા અને પરિશ્રમશીલતાને વધારીને, ખસમાં કરકસર કરીને અને ઈમાનદારીને દ્રઢતાપૂર્વક પકડી રાખીને તમે સંપત્તિવાન બની જશો. પછી ભલે ને આપની પાસે 100 પૈસા જમા કેમ ન હોય, પણ તે 100 સોના મોરની જેમ આનંદદાયક સિદ્ધ થશે. ગાયત્રી પરિવાર જે અને શ્રી રામ શર્મા આચાર્યજીના ક્રાંતિકારી વિચારો, તે પૈકીનો આ વિચાર આપણી સમક્ષ રજૂ કર્યો. આ ક્રાંતિકારી વિચાર આપને કેવો લાગ્યો? કોમેન્ટ આપજો, લાઈક આપજો, આપણા મિત્ર મંડળને શેર કરજો. એ ગુરુદેવનું કાર્ય જે એમની ઈચ્છા છે તે ઈચ્છાને સાર્થક કરવા માટે અમને આ કાર્યને સહયોગ આપવા આપશ્રીને નમ્ર પ્રાર્થના કરવામાં આવે છે. જય ગુરુદેવ, જય માતાજી.